નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુસફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ મિત્રો કરંટ અફેર્સ. તો સૌને પહેલા ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણવાના છીએ તારીખ 12/10/2018 નું કરંટ અફેર્સ, યાની કે આજના દિવસનું. અને આજે આપણે સવિસ્તાર ચર્ચા કરીશું. એના પહેલા એક નાનકડી વાત, જો તમે હજી પણ આ પહેલી વખત વિડીયો લેક્ચર જોતા હોય કરંટ અફેર્સનો અથવા કોઈ પણ લેક્ચરનો, તો તમે અમારી યુટ્યુબની જે એજ્યુસફર ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં એક બેલ જેવી નાનકડી નિશાની આવશે, એના ઉપર પણ ક્લિક કરી દો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની લેક્ચર તમારા મોબાઈલમાં નોટિફિકેશન મારફત ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે. તો આ એક નાનકડું કામ. અને બીજી વાત, તમારે લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલવાનું જ નથી. રોજની જેમ જોઈએ આજનું કરંટ અફેર્સ. તો આજે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ચર્ચા કરી હતી કે ગુજરાતમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટનું જે ઉદ્ઘાટન માનનીય આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરવાના હતા, એમણે કાલે કરી દીધું. એના ભાષણના મુખ્ય અંશ મેં અહીંયા લીધા છે, જે આપણા ગુજરાત રિલેટેડ છે અને એક્ઝામ રિલેટેડ પણ કહી શકે, કારણ કે આંકડા ફેક્ચ્યુઅલ બેઝ કોઈ ડિટેલ પૂછાય તો આમાંથી લગભગ આપણે કવર થવાની સંભાવના છે. પહેલું છે ગુજરાત વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટ. આપણે કાલે વાત કરી હતી કે ગાંધીનગરમાં ત્યાં ચાલી રહી છે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે. એમાં મુખ્યમંત્રીએ જાણકારી આપી કે 184 નવા સ્ટાર્ટઅપ અત્યારે ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે. તો આના ઉપરથી પહેલો પ્રશ્ન બની શકે કે ગુજરાત સરકારે હાલમાં જ નીચેનામાંથી કેટલા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને મંજૂરી આપેલી છે. તો 184, કારણ કે આ ઓફિશિયલ આપણા જે ચીફ મિનિસ્ટર છે એમણે જાણકારી આપી છે. ત્યાર પછી બીજું છે, 2021 સુધીમાં ગુજરાત સરકારનું એક આખું પ્લાનિંગ છે કે 2000 નવા સ્ટાર્ટઅપ, જે 184 છે એનો આંકડો મોટો કરીને વધારીને 2000 સુધી પહોંચાડવાની એક ઈચ્છા છે ગુજરાત સરકારની. એટલા સાહસોને પ્રોત્સાહન આપવા માટે 7000 કરોડ રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકાર કરશે અને વધારે ને વધારે નવા ઉદ્યોગોની સ્થાપના થાય, એક આખું ઇકોનોમિકલ આપણે ડેવલપ થાય ગુજરાત રાજ્ય, એવું સરકારની ઈચ્છા છે. તો આ રીતના આખી કાલે જાણકારી આપી છે. બીજી એક વાત મુખ્યમંત્રી એ કરી છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનાર આખા ઇન્ડિયામાં પ્રથમ કોઈ રાજ્ય હોય તો આપણું ગુજરાત રાજ્ય છે. તો આના ઉપરથી પ્રશ્ન બની શકે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપની પોલિસી જાહેર કરનાર નીચેનામાંથી કયા રાજ્યએ સૌથી પહેલા જાહેરાત કરી. તો ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર એવા કોઈ પણ ઓપ્શન મૂકેલા હોય તો તમારે ખાસ યાદ રાખવાનું કે ગુજરાત આખા દેશમાં, સંપૂર્ણ ઇન્ડિયામાં પ્રથમ નંબરે છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપની પોલિસી જાહેર કરવામાં. તો આ એના મુખ્ય અંશ હતા, જે આપણી એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનું હતું. બાકી તો ઘણું બધું લાંબુ લેક્ચર હતું, એ આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણી એક્ઝામમાં પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી છે 2019 પદ્મ પુરસ્કારો માટેની જે કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ ભવન પાસેથી એક અરજી મંગાવી, તેમાં 50,000 જેટલી અરજી આવી ગઈ છે. તો એના ઉપર આપણે થોડી, જ્યારે આ પુરસ્કાર અપાશે ત્યારે ગુજરાતના કોઈ લોકોને આ પુરસ્કાર મળશે, પદ્મશ્રી, પદ્મવિભૂષણ કે પદ્મભૂષણ, તો એની ચર્ચા આપણે પછી કરીશું. પણ અત્યારે એટલું જોઈ લે કે ક્યાં ક્યાં ક્ષેત્રોમાં અપાય છે. તો કે સાહિત્ય, તો સાહિત્યમાં કોઈ સારી નોવેલ લખેલ, જેમ જ્ઞાનપીઠ એવોર્ડ અપાય છે, એ જ રીતના પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે. કલાના ક્ષેત્રમાં કાલે જ આપણે વાત કરી હતી કે અમિતાભ બચ્ચનને 3-3 એવોર્ડ મળેલા છે, પદ્મશ્રી મળેલું, પદ્મભૂષણ ને પદ્મવિભૂષણ, તો કલાના ક્ષેત્રમાં અપાય છે. શિક્ષાના ક્ષેત્રમાં ખૂબ સારું કાર્ય કરે કોઈ વ્યક્તિ તો એમને પણ આ એવોર્ડ અપાય છે. ખેલ જગત માં કોઈ સારું કાર્ય કર્યું હોય, જેમ ભારત રત્ન સચિન તેંડુલકરને મળેલો છે, તમે સૌ જાણો છો. પછી વિરાટ કોહલીને ગયા વખતે આ પદ્મ એવોર્ડ મળેલો છે. સમાજ સેવાના ક્ષેત્રોમાં કોઈ સારું કાર્ય કરે તો એને મળે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કોઈ સરસ એમણે રિસર્ચ કરેલું હોય, કોઈ ઇન્ટરનેશનલ લેવલે આખા પહેલા આર્ટિકલ પબ્લિશ કરેલા હોય વિજ્ઞાનને લગતા, તો એને પણ એવોર્ડ મળી શકે છે. તો આવા વિશિષ્ટ પ્રદાન કરનાર આ ક્ષેત્રોમાં એવા લોકોને જ મળે છે જે કંઈક અલગથી કરે છે, વિશિષ્ટ પ્રદાન કરે છે સમાજના લોકોના ઉદ્ધાર માટે. તો આ પુરસ્કારની હમણાં ટૂંક સમયમાં જાહેરાત થશે, રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે, એની પણ આપણે ડીપમાં ચર્ચા કરીશું જ્યારે અપાશે ત્યારે. પછી ભારતના મુખ્ય આપણે એવોર્ડ ગણી શકીએ ભારત સરકાર દ્વારા અપાતા, સૌથી પહેલો જે ભારત રત્ન, સૌથી મોટામાં મોટો ભારતનો કોઈ એવોર્ડ ગણવામાં આવે તો ભારત રત્ન છે. ત્યાર પછી પદ્મ વિભૂષણ, ત્યાર પછી પદ્મભૂષણ અને છેલ્લે પદ્મશ્રી. તો આ રીતના ભારત સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. તમને ખબર હશે બંધારણમાં એવું કીધું છે કે કોઈ અલગ વર્ગ વિસ્તાર, રાજા મહારાજા કે એવા કોઈ એવોર્ડ આપવાની મનાઈ કરવામાં આવી છે. આર્ટિકલ પણ આના રિલેટેડ છે. તો પૂછાય છે કે આર્ટિકલ નંબર 18 કીધેલું છે કે શૈક્ષણિક અને વિશિષ્ટ કાર્ય કરતા અથવા લશ્કરમાં કર્નલને એવા કોઈ રાય બહાદુર કે એવો એવોર્ડ છે એ કેન્સલ કરવામાં આવ્યો છે. પણ જે આ વિશિષ્ટ કાર્યો કરતા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકો છે તો એને એવોર્ડ આપી શકે છે, એવી કેમાં કરવામાં, તો આર્ટિકલ નંબર 18 વાત કરેલી છે.
હવે જોઈએ અગત્યના બીજા ન્યૂઝ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના જે અગત્યના ન્યૂઝ છે એની પણ આપણે ચર્ચા કરીએ. એમાં છે, જયપ્રકાશ નારાયણનો કાલે જન્મદિવસ હતો, તો એમને આખા દેશમાં અલગ અલગ રાજનેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો એના જીવન ઉપરથી આપણે થોડી ઇન્ફોર્મેશન મેળવી લઈએ. પહેલું, જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ હતો તો રાષ્ટ્રપતિએ અને આપણા પ્રાઇમ મિનિસ્ટર પ્રધાનમંત્રીએ અને બિહારના હતા તો બિહારના ચીફ મિનિસ્ટર નીતિશ કુમારે બધાએ જ એને ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે. અને નીતિશ કુમારે અને ત્યાંના રાજ્યપાલ એ બંને તો ત્યાં મુલાકાત પણ લીધી. તો એનું થોડું લાઇમલાઇટમાં છે તે પણ ચર્ચા કરી લઈએ, કારણ કે બહુ મોટા ગજાના નેતા હતા અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. એમનો જન્મ સીતાબદિયરા બિહાર, જે આપણું હાલનું બિહાર છે, ત્યાં થયેલો છે. જો બિહાર નામ તો તમને ખબર હશે કે એટલા બધા બૌદ્ધ સંઘો બિહારમાં હતા, તો એનું નામ વિહાર પડી ગયું. વિહાર ઉપરથી અપભ્રંશ થઈને બિહાર નામ પડ્યું. તો 11/10/1902 એનો જન્મ થયો. તે પણ અગત્યનું છે કે 1902 તારીખ આપણા માટે. જયપ્રકાશ નારાયણ એના ઉપનામ ખાસ અગત્યના છે. એક્ઝામમાં પૂછાઈ શકે કે જયપ્રકાશ નારાયણનું નીચેનામાંથી શું ઉપનામ છે, તો જેપી, એનું શોર્ટ ફોર્મ જેપી હતો, અને લોકનાયક તરીકે ઓળખાતા હતા. તો આવો પ્રશ્ન પણ બની શકે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી ક્યાં સ્વાતંત્ર્ય સેનાની અથવા ક્યાં રાજનેતા લોકનાયક તરીકે ઓળખાતા હતા. તેમાં અલગ અલગ નામ મૂકી દીધા હોય, તેમાં જયપ્રકાશ નારાયણ તમારે ખાસ યાદ રાખવું. પહેલા ભારત આઝાદ થયું ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા. ત્યાર પછી જનતા પાર્ટીનો ઉદય થયો, તો જનતા પાર્ટીમાં કોંગ્રેસ સાથે મતભેદ થયા, જવાહરલાલ નહેરુ ને એ બધા સાથે. તો એમણે જનતા પાર્ટી સાથે જોડાણ કર્યું અને 1970 ઇન્દિરા ગાંધી, જે આપણા ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર, એમણે જોરદાર ટક્કર આપી અને એક આખું આંદોલન આખા ઇન્ડિયામાં ચાલુ કર્યું. એટલે માટે આને યાદ રખાય છે. જયપ્રકાશ નારાયણ, એમને 2 એવોર્ડ મળેલા છે. ખાસ આ આપણા માટે અગત્યનું છે કે એમને કયો એવોર્ડ મળેલો, તો રોમન મેંગસેસ એવોર્ડ 1965 મળ્યો અને ભારત રત્ન 1999 મરણોપર્યંત મળેલો છે. જયપ્રકાશ નારાયણ એરપોર્ટ ક્યાં આવેલું છે, તો પટનામાં. ખાસ તો એરપોર્ટ પણ ઘણી વખત જીકે બેઝ પૂછાતા હોય તો એવો પ્રશ્ન પૂછે છે કે પટનામાં નીચેનામાંથી ક્યુ એરપોર્ટ આવેલું, છત્રપતિ શિવાજી એરપોર્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, આવા નામ હોય તો તમારે ખાસ યાદ રાખવાનું પટનામાં જયપ્રકાશ નારાયણ એરપોર્ટ આવેલું છે. અથવા એવું પણ પૂછાઈ શકે કે જયપ્રકાશ નારાયણ એરપોર્ટ નીચેનામાંથી ક્યાં શહેરમાં છે, અમદાવાદ, મુંબઈ, પટના, પછી બેંગ્લોર, આવા અલગ અલગ નામ મૂક્યા હોય તો પટનામાં આવેલું છે, ધ્યાન રાખજો. પછી સીતારામનની ફ્રાન્સની મુલાકાત, તો આપણા જે સંરક્ષણ મંત્રી છે શ્રી સીતારામન એ ફ્રાન્સની મુલાકાતે છે. કાલે એમની મુલાકાતે કાલે નીકળી ગયા છે. 3 દિવસની મુલાકાતને લેવાના છે. પેરિસમાં એની એક મીટિંગ થવાની છે, જે ફ્રાન્સનું કેપિટલ, જેમ આપણું ઇન્ડિયા છે એ રીતના. તો જે આપણા જે સંરક્ષણ મંત્રી છે સીતારામન અને ફ્રાન્સના વિદેશ મંત્રી ફ્લોરેન્સ પાર્લી, એમની એ વિદેશ મંત્રી છે, એ અને આપણા સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય કરારને મજબૂત કરવા માટે, કારણ કે આપણો જે સોદો છે રફેલનો એ ફ્રાન્સ સરકાર સાથે થયેલો છે, રફેલ યુદ્ધ વિમાનનો, તો એ પણ આપણા માટે અગત્યનું છે. એની ડીલને બાબતે જ કંઈક આમાં પ્રોબ્લેમ છે, તો એની માટે જ સંરક્ષણ મંત્રીએ ત્યાં ખાસ તો મુલાકાત કરી છે. બીજું છે, ફ્રાન્સ વિશે થોડી આપણે માહિતી મેળવી લઈએ, કારણ કે આપણા વિદેશમંત્રી ત્યાં મુલાકાતે છે. આગળ પણ આપણે એક વખત કરંટમાં ચર્ચા કરી છે, પણ હજી એકવાર જોઈ લઈએ. જો ફ્રાન્સનું પ્રેસિડેન્ટ છે ઇમેન્યુઅલ મેક્રોન, હમણાં થોડાક દિવસ પહેલા ઘણા ન્યૂઝમાં હતા, કારણ કે ચેમ્પિયન ઓફ ધ અર્થ જે એવોર્ડ મળ્યો એ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને ત્યાંના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનને મળેલો છે, તો એ પણ આપણે ધ્યાન રાખવાનું. બીજું છે રાજધાની, તો પેરિસ રાજધાની છે, મેં આગળ કીધું એ પ્રમાણે. એની કરન્સી છે, એની કરન્સી એ છે યુરો, કારણ કે યુરોપિયન કન્ટ્રી ઘણા બધા ભેગા થઈને એક યુરો આખું ચલણ ચાલુ કર્યું, એમાં યુરો ફ્રાન્સનું ચલણ છે અને એનો કોલિંગ કોડ +33 છે. તો આ રીતના થોડું આપણે સીતારામનની ફ્રાન્સની મુલાકાતે છે આપણા સંરક્ષણ મંત્રી, માનનીય સંરક્ષણ મંત્રી, તો એની પણ આપણે મુલાકાત લીધી, માહિતી મેળવી. હવે બીજા ન્યૂઝ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના અગત્યના ન્યૂઝ આપણે ભણીએ એ પહેલા હમણાં જ એક જાહેરાત આવી ગઈ છે ગુજરાત સરકારની, બહુ ખુશ ખબર છે આપણા સૌ માટે. એ છે, બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ ડિક્લેર થઈ ગઈ છે. આજથી જ એના ફોર્મ ભરાવવાના ચાલુ થશે. તો તમે એજ્યુસફરની જે યુટ્યુબ એપ્લિકેશન છે, એન્ડ્રોઈડ એપ્લિકેશન, એમાં અમે બપોરે નોટિફિકેશન મૂકી દઈશું, તો તમે ત્યાંથી તમને લિંક ને બધું, ઓજસનું બધું, એનું ડિટેલ ફોર્મને બધું મળી જશે. તો તમે એ પણ જોઈ લેજો, આજથી ફોર્મ ભરાવવાના ચાલુ થશે અને 2/11 લાસ્ટ ડેટ છે. તો બિન સચિવાલય ક્લાર્ક તમે બધા બની જાઓ, બધાને ખૂબ સારા પગારના અધિકારી બનો. જોઈએ આજના આગળના ન્યૂઝ. જો આ માહિતી આપી તો એક લાઇક તો તમારે કરવી જ પડશે. જોઈએ આજના અગત્યના ન્યૂઝ. એમાં છે એશિયન પેરા ગેમ્સ, રમત ગમત ઉપરથી બિન સચિવાલય ક્લાર્કે તલાટી બધી જ એક્ઝામમાં એશિયન પેરા ગેમ્સ અને જે યુથ ઓલિમ્પિક ચાલે છે એનો એક એક પ્રશ્ન તમારે ગણી લેવાનો. તો જોઈએ, હાઈ જમ્પમાં કાલે ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે હાઈ જમ્પની ઇવેન્ટમાં, કારણ કે આખે આખું 3 ઇવેન્ટ થાય, ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ, 3 મેડલ
ઇન્ડિયાએ જીતી લીધા છે, ઇન્ડિયાના ખેલાડીઓએ જીતી લીધા છે. માત્ર અત્યારે ન્યૂઝપેપરમાં નામ જ આવ્યા છે. વધારે હું અલગથી લેક્ચર બનાવીશ ત્યારે આપણે બહુ સરસ ચર્ચા કરીશું. પહેલું છે ગોલ્ડ મેડલ જીતનાર, એ છે શરદ નામના કોઈ વ્યક્તિ છે. પછી બીજા છે સિલ્વર મેડલમાં વરુણ, અને ત્રીજા બ્રોન્ઝ મેડલમાં મરિયપ્પન. આ ત્રણેય વ્યક્તિએ થઈને ગોલ્ડ મેડલ, હાઈ જમ્પમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ, ત્રણે ત્રણ મેડલ જીતી લીધા છે. અને ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ડિયાએ આટલું સરસ પ્રદર્શન આપ્યું છે પેરા ગેમ્સમાં, એશિયન પેરા ગેમ્સમાં. તો આપણા માટે મોસ્ટ ટાઈમ્પી ઇવેન્ટ કહી શકીએ. આ તમારે જે પ્રથમ વખત જો વિદ્યાર્થી થાય એ વસ્તુ એક્ઝામિનર જે પેપર સેટર છે એને તરત જ હાઈલાઈટ થતું હોય તો એ તમારે ખાસ તૈયાર કરી દેવું. હજી વધારે અલગ હું લેક્ચર બનાવીશ આખી ગેમ્સ ઉપર, જેમ એશિયન ગેમ્સનો લેક્ચર છે એમાંથી દરેક વખતે બે ત્રણ પ્રશ્ન બધી એક્ઝામમાં પૂછાય છે અને ઘણા બધા વિદ્યાર્થીને ફાયદો થયો એ રીતના આપણે આમાંથી પણ એક અલગ બધી જ ડિટેલ આપણી પાસે આવી જશે ત્યારે અલગથી લેક્ચર બનાવીશું. પછી પુરુષોની જે 400 મીટરની જે દોડ છે, 400 મીટરની, એમાં અવનિલ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે તો એ પણ આપણા માટે અગત્યનું છે. પછી જેવેલિન થ્રોની જે ઇવેન્ટ છે એમાં સુંદરસિંહ ગુર્જર, એમણે સિલ્વર મેડલ જીતેલો છે, એ પણ આપણા માટે અગત્યનું છે. તો આપણે તમે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી યુથ ઓલિમ્પિક અત્યારે આર્જેન્ટિનામાં ચાલી રહ્યું છે બ્યુનસ એરેસમાં, તો એ પણ આપણા માટે, એમાં જુડો, કાલિન પ્રમદીના કરંટમાં આપણે બે દિવસ પહેલા ચર્ચા કરી હતી, તબાબી દેવી જે જુડાનો જુડો જે ઇવેન્ટ છે એમના ખેલાડી છે, એમણે મિક્સ ઇવેન્ટમાં ફરી પાછું સિલ્વર મેડલ મેળવ્યો છે. અને પહેલા પણ એમણે એક મેડલ મેળવ્યો હતો, ફરી પાછું સિલ્વર મેડલ મેળવ્યો અને બે મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બની ગયા છે તબાબી દેવી. તો આપણા માટે મોસ્ટ ટાઈમ પી ફરી પાછી એક ઇવેન્ટ આપણે કહી શકીએ, કારણ કે પહેલી વખત કોઈ ઇન્ડિયાને બે મેડલ યુથ ઓલિમ્પિકમાં મેળવેલા છે. તો તબાબી દેવી આપણા માટે જુડોના ખેલાડી છે, એના ઉપરથી પણ ઘણા બધા પ્રશ્ન બની શકે, તમારે ધ્યાનમાં રાખવાનું. પછી ઇન્ટરનેશનલ ગર્લ્સ ડે, કાલે આપણે આની બે દિવસ પહેલા ચર્ચા કરી હતી, તો ડે ઓફ ગર્લ્સ તરીકે આ આખો અભિયાન યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવવામાં આવે છે. એના માનમાં ઉત્તર પ્રદેશમાં યુપીમાં હરદોઈ નામનું એક શહેર છે, ત્યાં 4 વર્લ્ડ રેકોર્ડ કાલે બનાવવામાં આવ્યા. ન્યૂઝપેપરમાં ડિટેલથી ચર્ચા છે તો એની પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. 4 રેકોર્ડ કઈ જગ્યાએ, કઈ કઈ ઇવેન્ટમાં, તો એક ઉપર છેલ્લી નજર આપણે જોઈ લઈએ. પહેલું 10,101 પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા અને આ બધા પેઇન્ટિંગ્સ માત્ર ને માત્ર ગર્લ્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. તો એક વર્લ્ડ રેકોર્ડ છે 10,101 પેઇન્ટિંગ્સ. પછી 11,000 વિદ્યાર્થીનીઓની પીઠ એકબીજાની થાપડીને અભિનંદન આપ્યા, તો એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે, કારણ કે ત્યાં વર્લ્ડ રેકોર્ડ જે નોંધે એ સંસ્થાના પ્રતિનિધિઓ પણ હાજર હતા. ત્યાર પછી જે વિદ્યાર્થીનીઓની માનવ સાંકળ તો ઘણા બધા થતી હોય પણ માત્ર ને માત્ર વિદ્યાર્થીનીઓની, સ્ટુડન્ટ ગર્લ્સની માનવ સાંકળ આખા વિશ્વમાં સૌથી મોટી 11,000 વિદ્યાર્થીનીઓ ભેગી થઈને કરી, તો એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. પછી બેટી પઢાવો અને બેટી બચાવો, આ એક કેમ્પેઇન નરેન્દ્ર મોદીએ એક વર્ષ પહેલા લોન્ચ કર્યું હતું આપણા પ્રાઇમ મિનિસ્ટરે, તો એમના શપથ લેવામાં આવ્યા. તો શપથ સૌથી વધારે સંખ્યામાં લીધેલા એ પણ એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો કાલે. તો 4-4 રેકોર્ડ આપણે ધ્યાનમાં રાખવાના. કઈ જગ્યાએ, તો યુપીના હરદોઈમાં ડે ઓફ ગર્લ્સ, ઇન્ટરનેશનલ ગર્લ્સ ડેના માનમાં આ આખી ઇવેન્ટનું આયોજન થયું હતું, તો આ પણ આપણા માટે અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના બહુ સરસ રીતના આપણે જેટલું પણ આજનું કરંટ અગત્યનું હતું બધી જ ચર્ચા કરી અને તમને બહુ સરસ રીતના સમજમાં આવી ગયું હશે બહુ ઇઝીલી, તો તમે આ બધી નોંધ કરેલી જ હશે. બીજી એક નાનકડી વાત એ કરવાની છે કે જો હજી 78-78-5-91-92 આ એક એજ્યુસફરનો એક નંબર છે, મોબાઈલ નંબર, એના ઉપર તમે વોટ્સએપ નંબરથી, વોટ્સએપમાં જીકે મી લખીને સેન્ડ કરશો મેસેજ, તો અહીંયાથી તમને એક ઓટો રિપ્લાય મળશે ને ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો. તો ટેલિગ્રામમાં જોડાવા માટે તમને એક અપીલ છે, કારણ કે એમાં તમને રોજનું જીકે ને કરંટ ક્વિઝ ને બધું આખું વિડીયો ભણાય તેના ઉપરથી ક્વિઝ બનેલી તમને મળશે. પછી બીજી એક વાત કે લાઇક કરવાનું, શેર કરવાનું તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આ લેક્ચરને, અને કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાલે મળીશું નવા કરંટ અફેર્સના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.